શ્રીમદ ભાગવત ગાથા યોજાઈ રહી છે અને પ્રથમ દિવસે શ્રીમદ ભાગવતજીના મહાત્મ્ય અલૌકિક દર્શન પ્રભુને મળવાની તાપ એ જ સાચો ભાવ છે. શ્રીમદ ભાગવતજીમાં ક્યાંય પણ રાધા શબ્દનો ઉલ્લેખ નથી. માત્ર દ્વિતીય સ્કંદ અને દસમ સ્કંદમાં સંકેતાત્મક ઉલ્લેખ છે. કેમ કે શુકદેવજી એ ભક્ત છે, અવધૂત છે, શ્રી રાધાજીમાં આસક્તિ છે અને સાત દિવસમાં શ્રીમદ ભાગવતજી પરિપૂર્ણ કરવાનો અવસર. જો રાધા શબ્દનો ઉચ્ચારણ થાય તો શિવદેવજી મગ્ન થઈ જાય. શ્રીમદ ભાગવતમાં રાધાજી સંકેતાત્મક રીતે છે. કહ્યું કેવી રીતે? કે પ્રભુને મળવાની જે તરફ છે, તરસ છે, પ્યાસ છે, તત્પરતા છે, એ શ્રીમદ ભાગવતમાં બિરાજમાન છે. જ્યારે કુંતીજીને મન થયું કૃષ્ણને મળવાનું, માનવ સાક્ષાત રાધાજી એના હૃદયમાં પ્રગટ થયા છે. જ્યારે ભીષ્મ પિતામહને મન થયું પ્રભુને મળવાનું, ત્યારે માનવ સાક્ષાત રાધાજી એના હૃદયમાં પ્રગટ થયા છે. ગોપીજનો જ્યારે ભાગી ભાગીને પ્રભુને મળવા આવે તો માનવ ગોપીના રોમ રોમમાં રાધા વિરાજમાન છે. વિદુરજી જ્યારે કૃષ્ણ પ્રેમમાં મગ્ન બને તો માનો એની અંદર રાધા જેવી તડપ ઊભી થઈ છે. અને જેની અંદર રાધા જેવી તડપ ઊભી થાય કૃષ્ણ તેને મળે છે. આ પુષ્ટિ ભક્તોને કૃષ્ણ કેમ મળ્યા છે? આ મનમાં વિચાર આવેલો. રાધાની તડપ તો હતી નહીં તો બી અમે ઠાકોરજી તો મળી ગયા ને. કે ભાઈ એનું કારણ છે સૌંદર્યમ પ્રગટિતમ સ્ત્રી ગુણ ભાવાત્મકમ. એ સાક્ષાત શ્રી મહાપ્રભુથી મળ્યા છે. અને મહાપ્રભુથી કોણ છે? સાક્ષાત સ્વામીજી રૂપ છે. અને સ્વામીજી રૂપ એટલે સાક્ષાત રાધા રૂપ. અને જો રાધા સ્વયં બ્રહ્મ સંબંધ કરાવીને કૃષ્ણ સાથે તમારો મિલાપ કરાવે તો કૃષ્ણ મળે કે ન મળે, એટલે તમને કૃષ્ણ મળ્યા છે. શ્રી મહાપ્રભુજી પોતે સ્વામીજી રૂપ પ્રગટ થયા છે એટલે ભક્તોને કૃષ્ણ મળ્યા છે. કૃષ્ણને મળવાની તરસ એનું નામ જ રાધા છે. અને રાધા પ્રભુ કહે છે ને કે તું બેન, પ્રભુ કહે કે રાધા તારી વગર મારું કોઈ ચરિત્ર થઈ ના શકે. રાધે તું બેન માધે, તારી વગર કોઈ ચરિત્ર બની શકતું જ નથી. કારણ કે તું જ મારા જીવનનો, મારી લીલાનો, મારા રાસનો, મારા દાનનો, મારા માનનો, મારા ખેલનો, મારો આધાર તું છે. રાધા માન બહુ કરે. પ્રભુજીને પૂછ્યું, રાધા એક વાત સમજાતી નથી, તું એટલો સારું માન કેમ કરે છે? રાધા કે પ્રભુ એક વાત યાદ રાખજો, મારા સિવાય જગતની કોઈ સ્ત્રી છે ને આટલું માન ના કરી શકે. કેમ? પ્રભુ સીધી વાત છે કે જેને
માને કોણ કરી શકે? એવું કે કોણ કરી શકે? તો રાજાજી કહે કે જેના પ્રેમીને માન દૂર કરતા આવડે ને એ જ પ્રેમિકા માન કરી શકે. માન દૂર કરતા આવડું જોઈએ ને ભાઈ, નારાજ તો છું, મનાવવાળા હોય તો ને. એક દિવસ નારાજ થયા, બે દિવસ થયા, ત્રણ દિવસ થયા, સામેવાળાને ખબર નથી, ચૂપચાપ ખાવાનું શરૂ કરી દીધું ભાઈ, કે મનાવવાની ખબર નથી એને. માન કરવાની ત્યારે મજા આવે જયારે તમને અલગ રીતે કોઈ મનાવે. રાધા કહે કૃષ્ણને કે કૃષ્ણ તારી સાથે માન ના કરવાની મજા કેમ છે? કૃષ્ણ કે કેમ, અરે દર વખતે હું નવું માન કરું અને તું અલગ અલગ પ્રકારે, રિપીટેશન નો રિપીટેશન, તું દર વખતે નવી નવી લીલાઓ કરીને મારો માન છોડાવે છે, એટલે તો મને માન કરવું ગમે છે. લીલાઓ એવી છે, પ્રેમ એવો છે. જો મનાવતા આવડે તો ફણી મજા છે. ગુસ્સો કરવો સહેલો છે, મૌન રહીને માન કરવું કઠિન છે. રાધાજી સમજાવે છે કે માન કરો, મૌન રહો, ગુસ્સો ના કરો. બહેનો એવું સમજવાની જરૂર છે, ઘણી વાર માન કરવાની જરૂર કીધું છે રાધાએ, કે અરે ગુસ્સો તો કર્યો જ નથી, માન કર્યું છે. એ નારાજ થઈ છે અને એ નારાજથી, એ નારાજગીથી કૃષ્ણને ખબર પડી જાય કે ચોક્કસ મેં કંઈક ખોટું કર્યું છે. કેમ? રાધા એમને માન કરે નહીં, રાધાને માન લાવી છે. બરાબર, એ રાધા તારી વગર ચાલે જ નહીં મને, તું છે ને એ મારા જીવનનો આધાર છે. તાપત્રય વિનાશાય, પ્રભુ કેવા છે, જગતનો તાપ દૂર કરનાર. સહયોગી સાક્ષાત શ્રી રાધાજી સ્વામી છે. એટલે રાધાજી એ પ્યારીજીનું રૂપ છે. અને એટલે જ કહ્યું ને કે જ્યાં સુધી શ્રી મહાપ્રભુનું સ્મરણ ના થાય ત્યાં સુધી શ્રીનાથજીનું સ્મરણ થતું નથી. જ્યાં સુધી રાધાજીનું શરણ ના સ્વીકારીએ ત્યાં સુધી કૃષ્ણનું શરણ મળતું નથી. સાક્ષાત રાધાજીને વંદન કરીએ, રાધાજીને પ્રણામ કરીએ અને વિનંતી કરીએ, હે રાધા તારી આ દિવ્ય ગાથાઓથી હવે સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ યશોદા સંગ લાવી સાકાર કૃષ્ણની દિવ્ય લીલામાં અનુભૂતિ કરવા જઈ રહ્યા છીએ. અને એવી દિવ્ય રાધાનું સ્મરણ કરીને, અવગાહન કરીને આપણે શ્રીમદ ભાગવતના દ્વિતીય શ્લોક જ્યાં સુખદેવજીના સ્વરૂપનું વર્ણન છે એમાં પ્રવેશ કરશું. બોલ શ્રી કૃષ્ણ કનૈયા. જય જય રાધા રમણ હરિ
धन्यवाद।